નમસ્કાર મિત્રો, યુથ એજ્યુકેશન માં આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 11 કોમર્સ માં અર્થશાસ્ત્રની અંદર ઇમ્પોર્ટન્ટ સવાલ માંગનો નિયમ આકૃતિ અને અનુસૂચિ દોરી સમજાવો તેના વિશેની આપણે વાત કરીએ, જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પહેલા વાત કરીએ માંગના નિયમને સમજતા પહેલા માંગના નિયમની વ્યાખ્યા. તો માંગના નિયમની વ્યાખ્યા શું આવશે? તો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહે છે. મતલબ કે અહીં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહે છે. તો અહીં બીજું સમજીએ કે માંગનો નિયમ કોને કહી શકાય. તો માંગનો નિયમ નો મતલબ કે અહીં અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા માંગનો સંકોચન થાય છે અને વસ્તુની કિંમત ઘટતા માંગનો વિસ્તરણ થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે એનો મતલબ શું? કે વસ્તુની કિંમત જો વધે તો એવા સમયે અહીં વ્યક્તિ દ્વારા તે વસ્તુની માંગ છે તે ઘટે છે. મતલબ કે એ માંગનું સંકોચન થાય છે. ત્યાર પછી તો કે વસ્તુની કિંમત જેમ ઘટે તો એવા સમયે અહીં માંગનું વિસ્તરણ થાય છે. મતલબ કે લોકો એ સમયે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે લોકો એ વસ્તુની માંગ છે તેને વધારે છે અને તેથી એ માંગનું વિસ્તરણ થાય છે તેમ કહી શકાય. આમ એક તરફ વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે અને વસ્તુની કિંમત વધે તો માંગ છે એ ઘટે. વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે. તેથી અહીં વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આ માંગનો નિયમ કોણે આપ્યો? તો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ આપ્યો. કોણે આપ્યો આ નિયમ? તો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. હવે આ માંગના નિયમને આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજવાનો છે અને ત્યાર પછી તેની સમજૂતીની વાત કરશું. સૌપ્રથમ અનુસૂચિની અંદર નજર કરીએ તો માંગના નિયમને આધારે અહીં અન્ય પરિબળો જ્યારે યથાવત રહે તો અહીં વસ્તુની કિંમત છે એ 50 હોય ત્યારે તેની માંગ છે એ 10 એકમ જેટલી થાય છે. એમ અહીં વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય છે તેમ તેની માંગ છે એ વધતી જાય છે. હવે એ અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે વસ્તુની કિંમત છે એ 50 છે ત્યારે તેની માંગ 10 એકમ જેટલી થાય છે. તો આકૃતિની અંદર આપણે નજર કરીએ તો વસ્તુની કિંમત અહીં 50 એકમ ત્યારે તેની માંગ છે એ 10 એકમ જેટલી થાય છે, જેને આપણે બિંદુ A વડે દર્શાવવાની છે. ત્યાર પછી તો કે વસ્તુની કિંમત છે એ ઘટીને 40 થાય ત્યારે તેની માંગ 20 એકમ જેટલી થાય છે, જેને આપણે બિંદુ B વડે દર્શાવવાનું છે. ત્યાર પછી તો કે વસ્તુની કિંમત 30 થાય છે ત્યારે તેની માંગ પણ એ 30 એકમ જેટલી થાય છે,
જેને આપણે બિંદુ C વડે દર્શાવવાનો છે. ત્યાર પછી તો કે વસ્તુની કિંમત ઘટીને 20 થાય છે ત્યારે તેની માંગ અહીં વધીને 40 એકમ જેટલી થાય છે એટલે બિંદુ અહીં કયો આવશે તો કે બિંદુ D. અને ત્યાર પછી વસ્તુની કિંમત ઘટીને 10 એકમ થાય ત્યારે તેની માંગ વધીને 50 એકમ જેટલી થાય છે અને તે અહીં તેને બિંદુ E વડે દર્શાવવાનો છે. હવે અહીં આ બધા જ બિંદુ બિંદુ A થી લઈ અને બિંદુ E સુધીને જોડતા અહીં માંગ રેખા છે એ પ્રાપ્ત થાય છે અને એ માંગ રેખાને DD વડે દર્શાવીએ. હવે આ રીતના એક માંગ રેખા છે એ તૈયાર થાય છે તો ત્યારે અહીં આ માંગ રેખા છે એ ઉપરથી નીચે તરફ અને ડાબી બાજુથી જમણી બાજુ. ત્યાર પછી આ જે માંગ રેખાનો ઢાળ એ ઉપરથી નીચે તરફ અને ડાબી બાજુથી જમણી બાજુ જાય છે તેથી આ માંગ રેખાના ઢાળને ઋણ ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. કયા ઢાળ તરીકે ઓળખવામાં આવે છે? ઋણ ઢાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ માંગ રેખાને આપણે સમજૂતી દ્વારા સમજીએ તો સમજૂતીમાં શું આવશે મિત્રો? તો કે અહીં શરૂઆતમાં એવી રીતના લખવાનું છે અહીં પ્રથમ પોઈન્ટ ઉપર તો કે OX ધરી પર. કઈ ધરી? તો કે OX ધરી પર વસ્તુની માંગ દર્શાવવામાં આવે છે જ્યારે ત્યાર પછીની બીજી કઈ ધરી છે? તો કે ઓ વાય ધરી છે. તો ઓ વાય ધરી પર શું મૂકવામાં આવશે? ઓ વાય ધરી પર વસ્તુની કિંમત અહીંયા કિંમત લખેલી છે તે કિંમત દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો હવે શું કરવાનું છે? તો કે અહીં જે રીતના આપણે અનુસૂચિને જોઈ અને આકૃતિ તૈયાર કરી એ મુજબ એને વિસ્તારથી આપણે લખવાનો છે. દાખલા તરીકે અહીં કોઈ વસ્તુની કિંમત છે કે 50 છે ત્યારે તેની માંગ કેટલી થાય છે? તો કે 10 એકમ જેટલી થાય છે. તો અહીં વસ્તુની કિંમત 50 હોય ત્યારે તેની માંગ 10 એકમ જેટલી થાય છે. મિત્રો જેને આપણે કયા બિંદુ વડે નામ આપ્યું? તો કે બિંદુ A વડે દર્શાવવામાં આવે છે જેને બિંદુ સ્મોલ A વડે બિંદુ સ્મોલ A વડે દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી તો કે વસ્તુની કિંમત છે એ 50 થી ઘટીને કેટલી થાય છે? તો કે 40 એકમ જેટલી થાય છે. વસ્તુની કિંમત રૂપિયા 40 હોય ત્યારે તેની માંગ કેટલી થાય છે? તો કે 20 એકમ જેટલી થાય છે. કેટલી થાય છે? 20 એકમ જેટલી થાય છે જેને બિંદુ સ્મોલ B વડે દર્શાવવામાં આવે છે. હવે મિત્રો આ પાંચ કોણનો અથવા તો ત્રણ કોણનો સવાલ હોય છે તેથી અહીં શરૂઆતમાં 50 અને 40 લખ્યા પછી ડાયરેક્ટ આપણે 50 અને 40 પછી તો કે વસ્તુની કિંમત 10 લેશું. વસ્તુની કિંમત આવી રીતે ઘટીને રૂપિયા 10 થાય ત્યારે
त्यारे तेनी मांग कितना एकम छे तो के 50 एकम जेटली थाय छे। मित्रों जेने बिंदु क्या वडे दर्शावानुं छे तो के बिंदु ई वडे। केम तो के अहींया ए बी सी डी रीतना क्रममां होय छे तेथी 50 एकम जेटली थाय त्यारे बिंदु ई वडे दर्शावामां आवे छे। तो मित्रों अहींया बिंदु ई सुधी आपणे वात करी पछी शुं कर्युं तो के आ जे मांग रेखा छे एने तैयार करवानी छे तेथे अहीं बिंदु कैपिटल ए पछी बी पछी सी त्यार पछी डी अने ई ने શું કરવાનું છે તો કે જોડવાનું છે બરાબર। આ બિંદુ જે છે એ બી સી ડી અને ઈ ને અહીંયા આપણે આકૃતિમાં જોડ્યો એ રીતના અહીંયા શું લખવાનું તો કે ઈ ને જોડતા કઈ માંગ રેખા બને છે તો કે ડી ડી માંગ રેખા બને છે। કઈ માંગ રેખા બને છે તો કે માંગ રેખા ડી ડી જોડતા માંગ રેખા ડી ડી બને છે। હવે મિત્રો આ માંગ રેખા છે એ ક્યાંથી ક્યાં જાય છે તો કે શરૂઆતમાં ક્યાંથી તો કે ઉપરથી નીચે। કેવી રીતે ખબર પડે તો કે અહીંયા બિંદુ એ છે ત્યાંથી ઈ સુધી જાય તેથી ઉપરથી નીચે। આ માંગ રેખા ઉપરથી નીચે નીચે તરફ પછી શું કીધું છે તો કે આ સાઈડ કઈ છે તો કે ડાબી બાજુ। તો ડાબી બાજુ થી ક્યાં જાય છે જમણી બાજુ તેથી અહીંયા ઉપર થી નીચે તરફ પછી ડાબી બાજુ થી જમણી બાજુ આ માંગ રેખા ઉપર થી નીચે અને ડાબી બાજુ થી જમણી બાજુ જાય છે તેથી તેનો ઢાળ કયો આવશે ઋણ ઢાળ આવશે અને ઋણ ઢાળ વાળી હોય છે અને આમ અહીં શું છે છેલ્લે શું લખવાનું છે તો કે માંગ નિયમમાં છેલ્લે આ જે શબ્દ આવ્યો હતો તે લખવાનો શું તો કે આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો કે વ્યસ્ત સંબંધ છે।